હાય મિત્રો, મારી યુટ્યુબી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જાણવાના છે કે કેળનો દુખાવો થતો હોય તો તેને કઈ રીતે તેમાંથી આપણે રાહત મેળવી શકીએ. તો ચાલો જાણીએ તેના વિશે. તો કેળના દુખાવાના રોગીને સુખ થાય તેવી પથારીમાં ચૂડાવવો જોઈએ. અને સંપ્રંત વિજ્ઞાનમાં સખત પથારીમાં એટલે કે પાટિયા ઉપર જ સુવાનું કહે છે. તો રોગીને સત્તા સુવાનું વધુ અનુકૂળ આવે છે. તેને મળમૂત્રાદિ ક્રિયાઓ પણ પથારીમાં જ કરાવવી જોઈએ. રોગીને હલનચલન ઓછું થાય તેટલું સારું રહેશે. અને રોગી રાત દિવસ સૂઈ શકતો નથી, વેદનાના ચસકાથી તે મટતું પણ મારી શકતો નથી, આવી સ્થિતિમાં નિંદાપ્રદ ઔષધ આપવું હિતાવહ છે. આયુર્વેદમાં અશ્વગંધા રષ્ટિ જેવી પ્રવાહી ઔષધિ નિંદ્રા લાવવા માટે વપરાય છે. વળી અશ્વગંધા વાતહર પણ છે, તેથી તે ઊંઘ લાવશે, દુખાવો ઓછો કરશે અને રોગ પણ હળવો થશે. અને બીજું કે ભીલામાનો પ્રયોગ કરવા જેવો છે. તો પાંચેર દૂધ અને પાંચેર પાણી નાખી એક ભીલામો કાફી દૂધ પાણી સાથે ઉકાળો. પાણી બળી જાય એટલે દૂધને ગાળીને રોગીને પાઈ દેવું. અને ભીલામો ગરમ છે તેથી તેના સેવન દરમિયાન લસણ ડુંગળી ગરમ પદાર્થો વગેરે ન જ ખાવા જોઈએ. અને તડકામાં ફરવાનું પણ બંધ કરવું. અને છતાં જો ભીલામાં માફક ન આવે તો તેનો રોગ બંધ કરવો તો તેનું ત્રીજું ઔષધ છે. તો 10-20 નગોળના પાન ધોઈ 5-6 પાણીમાં ઉકાળવા. 9 ટાંક પાણી બાકી રહે એટલે નગોળના પાનને તેમાં સોળી ગાળી તેમાં 1 ચમચી દિવેલ નાખી હેલાવી ગરમ ગરમ જ પી જવું જોઈએ. અને રોગીને દિવેલની પિચકારી પણ આપી શકાય છે. અને રાત્રે સૂતી વખતે પગ સીધો રાખી જમણા પગને ઘૂંટણથી વાળી 5-6 તોલા જેટલા ગરમ દિવેલને ગ્લિસરીન ચીરી જમાક ભરી હળવે હાથે ગુદા વાટે ચડાવી દેવું. અને આ બસ્તી પ્રયોગ માફક આવી જાય તો રોગીને ખૂબ લાભ થાય છે. અને ઔષધમાં સંજીવની વટીની 2-2 ગોળી ટુકડા કરી નગોળના ઉકાળા સાથે આપવી શકાય છે. અને કેળ ઉપર હળવા હાથે મહાનારાયણ તેલ કે 20 ગર્ભ તેલનું માલિશ કરવું. તે પછી કેળને વરાળીઓ છેક આપવો જોઈએ. અને પ્રેશર કુકરમાં નગોળના પાન દિવેલના પાન કે મૂળ અથવા 10 મૂળ કવાતનો ભૂક્કો પાણી સાથે ભરી વિસલ ઉપર ટ્યુબ જોડી તેનાથી વરાળીઓ છેક કરવો જોઈએ. અને હલકો અને સુપાચ્ય ખોરાક લેવો જોઈએ. તો આમ મિત્રો, આપણે કેળના દુખાવાથી બચવા માટે તમને અનેક બધા ફાયદાઓ બતાવ્યા છે. તો તમે આવા કેળના દુખાવાથી પીડાતા હોય તો જરૂરથી તમે આવો પ્રયોગ કરજો, તમને આરામ મળશે. અને અમારો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલજો દોસ્તો.